ભારત સંઘને શરણે થઈ જાઓ મારી વાલી પ્રજાનું લોહીનું એક પણ ટીપું વહેવું ન જોઈએ એટલે આઠમી નવેમ્બરના રોજ દિવાન શાહનવાજ ભૂટો છે એ ભારત સંઘને શરણે થઈ જવાનું નક્કી કરે છે અને આઠમી નવેમ્બરના રોજ દિવાન શાહ ભૂટો પણ પાકિસ્તાન ચાલ્યા જાય છે નવમી નવેમ્બરે જે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ તો નવમી નવેમ્બરના રોજ ભારત સરકારનું લશ્કર એ જુનાગઢનો કબજો લે છે અને જુનાગઢના ઐતિહાસિક કિલ્લા ઉપરકોટ ઉપર હસ્તે આ ધ્વજ ફરકાવવામાં આવે છે એ સમયે કેવી ઘટનાઓ બનેલી ત્યાં ત્યારે જુનાગઢની અંદર જે લશ્કર પ્રવેશ્યું અને ઉપરકોટનો કબજો લે છે એની આ તસવીર આપણે જોઈ શકીએ છીએ આમ નવમી નવેમ્બરના રોજ જુનાગઢ આઝાદ થાય છે અને જુનાગઢ મુક્તિનો શ્વાસ લે છે નવમી નવેમ્બર પછી બે ત્રણ દિવસ એવી પરિસ્થિતિ હતી કે હવે ભવિષ્યમાં જુનાગઢ કેવી રીતે સેની સાથે જોડાવાનું છે ભારત સંઘના શરણે થયું છે તો આરજી હકૂમત એનો કબજો સંભાળશે કે શું બનશે એવા વખતે છે એ તેરમી નવેમ્બરના રોજ આપણે તસવીર જોઈ રહ્યા છીએ કે જુનાગઢની ઐતિહાસિક એવી બાઉદીન કોલેજની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની સભા થાય છે અને સરદાર વલ્લભભાઈ આ સભાની અંદર કહે છે કે પાકિસ્તાન સાથે જોડાવું છે કે ભારત સાથે જોડાવું છે આપનો હું મત લેવા આવ્યો છું અને જે મુસલમાનોએ પાકિસ્તાન સાથે જોડાવવું હોય એ પાકિસ્તાન ચાલ્યા જાય હું એમને પાંચ રૂપિયા દક્ષિણા આપીશ બાકી શાંતિથી જેને અહીં રહેવું હોય એ અહીં રહી શકે છે એનો કોઈ વાળ પણ વાંકો નહીં કરે અને આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે સરદાર વલ્લભભાઈ એ બાઉદીન કોલેજના ગ્રાઉન્ડમાંથી પ્રવચન કરી રહ્યા છે સરદારની આ સભાની એવી જોરદાર અસર પડી અને પ્રજામાં એક અનેખ પ્રકારનો ઉત્સાહ આવી ગયો અને આ પછી એ આરઝી હુકુમતના આ જે સામળદાસ ગાંધી છે એમણે આ જુનાગઢના જે ગામો હતા એનો કબજો સંભાળ્યો આ પછી તરત જ સરદાર વલ્લભભાઈ છે એ સરદાર વલ્લભભાઈ વિચારે છે કે મારે સોમનાથ જવું જોઈએ તો જાની સાહેબ જુનાગઢની સભામાંથી સરદાર પટેલ સોમનાથ ગયા અને પછી આગળ શું બન્યું એના વિશે આપ થોડો પ્રકાશ પાડો સરદાર પટેલ જુનાગઢમાં આવ્યા ભારતની સેનાઓનો કબજો લીધા પછી નવમી નવેમ્બર અને હમણાં જેમ પ્રાધ્યાપક ખાચર સાહેબે આપણે વાત કરી કે બાહુદ્દીન કોલેજની એ જંગી મેદનીને એમણે પોતાની લાક્ષણિક શૈલીમાં પ્રવચન આપ્યું તે ખૂબ પ્રશંસનીય બન્યું હતું અને આ દિવસ એ નૂતન વર્ષનો દિવસ હતો કારતક સુદ એકમ હતી આ તારીખ તેર નવેમ્બર ઓગણીસો સુડતાલીસ અને ત્યાંથી એ વેરાવળ થઈને પ્રભાસ પાટણ આવ્યા પ્રભાસ પાટણ એટલે ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રી શલે મલ્લિકાર્જુનિમ ઉજ્જૈનામ મહાકાલમ ઓમકારેમ મલેશ્વરમ એ આપણે હમણાં તસવીરમાં જોયું એ પ્રથમ જ્યોતિર્લિંગનું ત્યાં ખંડેર હતું મંદિર નષ્ટ પામેલું છે આ ભગનાવશેષો જોઈને મંદિરના આપ જોઈ રહ્યા છો ચિત્રમાં આ સોમનાથનું તૂટી ગયેલું એના અવશેષો માત્ર હતા એ જોઈને એમનું હૃદય ખૂબ દ્રવિત થઈ ગયું અને ત્યાંથી તરત જ દરિયા કિનારે આવેલું આ મંદિર છે ત્યાં જઈને દરિયાનું પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો કે આ મંદિરનું પુન નિર્માણ કરવામાં આવશે અને એમણે પ્રજાકીય ફાળાથી આ મંદિરનું પુનઃનિર્માણ કરીને આ તસ્વીરમાં આપ જોઈ શકો છો કે આ નવું મંદિર આજે સમુદ્રના કિનારે અરબી સમુદ્રના કિનારે પોતાના ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવતું ઊભું છે જેનું ઉદઘાટન એ આપણે જોઈએ છીએ તો આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ એવા નવા મંદિરનું ઉદઘાટન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું આવી રીતે આ સાંસ્કૃતિક ઉત્થાનનું કાર્ય પણ સરદાર પટેલે માત્ર દેશી રાજ્યોનું વિલીનીકરણ કર્યું છે એટલું જ નહીં પણ સાંસ્કૃતિક ઉત્થાનનું આ એક મહત્ત્વનું કાર્ય કર્યું છે એમ આપણે કહી શકે જૂનાગઢને માત્ર રાજકીય મુક્તિ અપાવી છે એમ નહીં પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ આ એક મહત્ત્વનું પગલું હતું અને એ સરદારને અંજલિ રૂપે આ એક મહાન સ્થાપત્ય આ એક એમનું મોટું સ્મારક છે આજે પણ એ મંદિરની સામે સરદારની પ્રતિમા ઊભી કરવામાં આવેલી છે અને એનો દ્વાર આપ આપને જણાવતા મને એ આનંદ થાય કે જ્યારે સંકલ્પ કર્યો ત્યારે એના ફાળા પેટે સૌ પ્રથમ સાહેબ દિગ્વિજયસિંહજીએ એક લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું અને આરજી હકુમતના મુખ્ય વડા એવા શામળદાસ ગાંધીએ જુનાગઢની આરજી હકુમત વતી પચાસ હજાર રૂપિયાનું દાન જાહેર કર્યું હતું અને આજે તો સોમનાથ મંદિરમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર જે છે જે પછી એમના પત્ની ગુલાબ કુંવરબાના દાનથી દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાય છે આમ જુનાગઢની આરજી હકુમત એ આધુનિક ઇતિહાસના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે એમ કહી શકીએ વળી જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણેયના પ્રશ્નોની જો વાત કરીએ તો જૂનાગઢમાં તો જૂનાગઢના દીવાને વિનંતી કરી એટલે લશ્કર ગયું હતું ભારતનું ભારતે સંઘી એમાં કોઈ દખલગીરી કરી નથી પ્રજાના પ્રતિનિધિત્વવાળી આરજી હકુમતની સૈનિક અને આર્થિક મોરચાની અને અન્ય કામગીરીને કારણે આપણે જોઈએ છીએ કે એમના ઉપર જે દબાણ આવ્યું એને કારણે આ કામ એમને કરવું પડ્યું હતું એ રીતે એક બહુ મહત્ત્વની વાત છે એટલે એમની વિનંતીથી ભારત સરકારનું લશ્કર ગયું છે એવી એક માન્યતા પ્રવર્તે છે કે આરજી હકુમતની અંદર ભારત સરકારની સેના કામ કરતી હતી એ બિલકુલ સ્પષ્ટ ચોખ્ખી ખોટી વાત છે કારણ કે મેં આપને કહ્યું એમ બસ્સો બાવીસ સૈનિકોનો રજીસ્ટર એને કેટલો પગાર આપવામાં આવતો આવા બધા પ્રમાણો આપણી પાસે છે અને ઉલટું ક્યાંય એમાં દખલગીરી ન કરવી આરજી હકૂમતને માન્યતા પણ નથી આપી સરદાર પટેલ એટલે કે ભારતના ગૃહ વિભાગે કારણ કે એ બતાવવા માગે છે તો આ પ્રજાનો સંગ્રામ છે હા એ વાત જરૂર છે કે અહીંયા ભારત સરકારના જે દેશી રાજ્યો બીજા ભળેલા હતા જામનગર છે પોરબંદર છે ભાવનગર છે એ બધા દેશી રાજ્યોની સેના જેને કાઠિયાવાડા સંરક્ષક દળની અંદર સમાવી દેવામાં આવી હતી એ ભારતની સેના હતી એની ત્યાં ઉપસ્થિતિ હતી અને એને કારણે સ્વાભાવિક રીતે જૂનાગઢ પોતાને ઘેરાયેલું માને અને એની માનસિક અસર મનોવૈજ્ઞાનિક અસર થઈ હતી એમ આપણે જરૂર કહી શકીએ છીએ વળી હૈદરાબાદનો પ્રશ્ન એ વળી જુદી જાતનો હતો અને એટલે ત્યાં પોલીસ પગલાં લેવા પડ્યા હતા એવું આપણને જોવા મળે છે જ્યારે કાશ્મીર તો સામેથી જોડાણ ખત ઉપર સહી કરીને એમાં જોડાયું છે એટલે ત્રણેય પ્રશ્નો જુદા હોવા જુદા છે સુભાષચંદ્રની જે આરસી સરકાર હતી એના જેવી જ આ સરકાર હતી બંનેની વિશેષતા કેવી છે ઓલા સુભાષ છે અહીંયા શામળદાસ છે ઓલી સરકારની રચના એ રંગુનમાં સિંગાપુરમાં ભારતની બહાર થઈ છે ભારતની સરકાર છે પણ આની રચના પણ જૂનાગઢની છે રચના મુંબઈમાં થઈ છે અને ઓલા એનો હતો ચલો દિલ્હી એનું સૂત્ર હતું આ આનું સૂત્ર હતું ચલો જુનાગઢ આમ ઘણી બધી સામ્યતા એમાં જોવા મળે છે આપણો સમય પૂરો થવાની અણી ઉપર છે ત્યારે મને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે જરૂર કે છું પાંચસો ને પાસઠ દેશી રજવાડાઓ હતા એમાંથી બસો જેટલા બસો ને બાવીસ જેટલા તો માત્ર સૌરાષ્ટ્રના જ હતા એમાંના એક જુનાગઢ ઉપર આપણે ચર્ચા કરી બરાબર છે ખૂબ જ લંબાણપૂર્વક અને સૂક્ષ્મ બાબતનો આપણે સરસ અભ્યાસ અમારા વિદ્યાર્થીઓના અધ્યાપક સુધી આપ લઈ ગયા છો મારે ટૂંકમાં આપણી પાસે એ જાણવું છે કે બસોને બાવીસ રજવાડાઓ બીજા કયા કયા હતા આપે એ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો પાંચસો બાસઠમાંથી બસો બાવીસ બે 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 યાદ રહી જાય એવા તો આટલા બધા રજવાડા પણ પ્રદેશ નાનો છે નાના નાના રજવાડા પણ ઘણા હતા પણ અહીંયા જ બસો બાવીસમાંથી ચૌદ એ મુખ્ય હતા કારણ કે એને સલામી રાજ્યો કહેવામાં આવતા હતા આ રાજ્યોને એના રાજાઓને તોપની સલામી આપવામાં આવતી હતી એટલે એ સલામી રાજ્યો કહેવામાં આવતા હતા બીજા સત્તર બિનસલામી હતા અને બાકી એકસો ને એકાણું તો ચૌદ મુખ્ય રાજ્યોની આપણે જો વાત કહું તો આપણે મારે એ કહેવું જોઈએ કે જૂનાગઢ આ બધા રાજ્યોમાં સૌથી મોટામાં મોટું રાજ્ય એટલું જ નહીં પણ સૌથી શક્તિશાળી રાજ્ય બીજા મોટા રાજ્યો પાસેથી પણ એક જોરતલબી જબરજસ્તી ઉઘરાવું જોરતલબી નામનું એક કર ઉઘરાવતું હતું સાહેબ અને બીજો બીજા નંબરમાં આપણે જોઈએ જામનગર છે ભાવનગર છે ધાંગધ્રા છે મોરબી છે ગોંડલ છે વાંકાનેર છે વઢવાણ છે લીમડી છે આવા ધ્રોલ છે પાલીતાણા છે આવા બધા ચૌદ મુખ્ય રાજ્યો હતા એમાં જાની સાહેબ હાજી જુનાગઢ રાજ્યની આપણે વાત કરવા જઈએ તો જુનાગઢ મુસ્લિમ રાજ્ય હોવા છતાં સહિષ્ણુ એવું રાજ્ય હતું પણ જુનાગઢ કમનસીબે એના ઇતિહાસની અંદર કલંકિત આ એક જ ઘટના બની કે એમણે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું નવાબો જેટલા શાસકો હતા એ બધા સહિષ્ણુ શાસકો હતા હિન્દુ મંદિરોને મદદ કરતા હતા હિન્દુ ધર્મશાળાઓ છે ગિરનારની આખી વ્યવસ્થા કરી રહ્યા હતા પણ માણસ કહે છે ને કે જ્યારે કોઈનું નસીબ બદલે છે ત્યારે કશું જ આડું આવતું હોતું નથી એમ જૂનાગઢના નવાબે પોતાની બુદ્ધિ ફરી અને એમણે એમના મળતિયાઓની સલાહ સ્વીકારી અને ખાસ કરીને શાહનવાજ ભૂટો અને ભોપાલી બેગમના રસ્તે ગયા અને એમણે પોતાના રાજ્યનું પોતાના વંશનું પતન કર્યું અને એને હિસાબે જૂનાગઢમાં બસો વર્ષ સુધી જે બાબી રાજવંશે સત્તા ચલાવી એનો પટેલ સાહેબ આ રીતે કરુણ અંત આવ્યો હતો તમે બહુ સરસ વાત કરી પ્રોફેસર ખાચર આ રાજ્યની સ્થાપના મુઘલ ફોજદાર શેરખાન બાબીએ કરી હતી સત્તરસો સુડતાલીસમાં અને ઓગણીસો સુડતાલીસ બરાબર બસો વર્ષે એનો અંત આવ્યો એ પણ કંઈક વિધિની વિચિત્રતા છે બાબી એટલે મૂળ અફઘાનિસ્તાનના એ પ્રજા ત્યાં હતી અને અહીંયા આવીને મોગલ ફોજદાર તરીકે રહ્યા હતા અને પછી એ નવાબ બની ગયા એ એક વિશેષતા આપણને આમાં જોવા મળે છે વળી ઓલું કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને પોતે હમણાં પ્રોફેસર ખાચરે બહુ સારી રીતે કહ્યું કે સહિષ્ણુ હતા અને એમની નીતિ એ કેટલીક કેટલીક કેટલાક તો રિવાજો બની લો કે દશેરાના સમીપૂજન આપણે કરીએ પણ જૂનાગઢ રાજ્ય સમી પૂજન કરતું હતું ઉપરાંત એ એમના જે લગ્ન પ્રસંગો થાય તો એની અંદર પણ માણેક સ્તંભ વગેરે ખોલીને આવી હિન્દુ વિધિઓ પણ કરતા હતા ગાયોના પણ એ ગાયોનું પણ એ સવારમાં રોજ મુખ દર્શન કરતા હતા આવી વિધિઓ હોવા છતાં પણ અને બહુ સાચી રીતે કહ્યું એમને જે સલાહકારો મળ્યા એ સલાહકારો યોગ્ય ન હોય તો શું થાય વ્યક્તિ કે રાજ્ય ખાડામાં જ પડે એટલે છેલ્લે એક નાનકડો પ્રશ્ન સાહેબ હજુ મને અંદરથી પૂછવાની ઈચ્છા થાય છે કે જેમ હૈદરાબાદની અંદર એક કટ્ટરપંથી જૂથ હતું રાજાકારોનું તો એવું કોઈ જૂથ જૂનાગઢની અંદર હતું ખરું ચોક્કસ જે આ લોકોને સપોર્ટ કરતું આવ્યું જમિયત નામની એક સંસ્થા હતી અને એનું પાછું એક છાપું પણ એ કટ્ટરવાદી જે આપણે પહેલાં જોયું મુજાહિદ તો એ જમિયત નામની સંસ્થા અને મિસ્ટર અબ્રેહાની એ પણ એના મુખ્ય કરતા હતા એટલે નવાબનું મગજ ફેરવી નાખવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર એક તો ભુટ્ટો આવેલા જે સિંધના હતા અને અહીં આવીને અબ્દુલ કાદરને જવાનું થયું અને એને કારણે આ પછી એમણે સલાહ બીજા ભોપાલવાળા એમના જે નવ બેગમો હતી એમાં સૌથી મુખ્ય બેગમ એ ભોપાલવાળા બેગમ હતા અને એમના ખોટી સલાહને કારણે એટલે ભુટ્ટો નવાબ આપણે ભોપાલવાળા બેગમ અને અબ્રયાની આપણે કહ્યું ને ભાઈ કટ્ટર સંસ્થા તો અહીંયા આવી એક કટ્ટર સંસ્થા હતી જમીયત અને એમનું છાપું હમણાં જ આપણે બતાવ્યું એ મુઝાહિદ છાપું જે નીકળતું હતું અને ભયંકર ખરાબ રીતે લખાણ અહીંયાની જે આપણી રાષ્ટ્રીય સરકાર હતી એની વિરુદ્ધમાં લખવામાં આવતું હતું હવે આ કટ્ટરપંથી વિચારોને કારણે આ જોઈએ છીએ કે નવાબને તો જેમ કે ઢેભરભાઈ ગયા ત્રણ વખત વીપી મેનન એ વખતના ભારતના બંધારણીય સલાહકાર અને સરદાર પટેલના આપણે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ્સના મંત્રી એ પણ મળવા ગયા પણ એને ભૂટ્ટોએ મળવા ન દીધું કે નવાબ સાહેબની તબિયત સારીથી મળી શકશે નહીં એટલે ઘણી વખત એવું થાય ને એનું દુર્ભાગ્ય હશે કે એમને મળવાનું નથી એટલે મળવા ન દેવાયા જો મળવા દેવાયા હોત તો કદાચ શું થત એ તો આપણે કહી શકીએ નહીં પણ આવા બધા પરિબળો પરિસ્થિતિઓએ પણ એની વૃદ્ધમાં કામ કર્યું અને ત્યાર પછી કરાચી ગયા પછી પણ ત્યાં એમને પોતાને ગમતું નહોતું હંમેશા એને જૂનાગઢ યાદ આવ્યા કરતું હતું એમ એમની મુલાકાત જૂનાગઢના રાજ શંભુભાઈ જોશીએ એની મુલાકાત લીધેલી ત્યારે એને મળવા ગયા હતા કરાચી ત્યારે એમણે નોંધ્યું છે કે મને એ જુનાગઢ ની પ્રજાને યાદ કરતા હતા તો જુનાગઢ આવડું મોટું રાજ્ય હોવા છતાં આવી ભૂલ કેમ ખાઈ બેઠું એ પણ આપે કહ્યું એમ ખરેખર એક છે મને એમ લાગે છે કે જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું એમને આટલા બધા સમજાવવાના પ્રયત્નો કર્યા પણ ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આપણે દર્શકોને અને સમાજને એ પણ કહેવું જ જોઈએ કે નવાબને પછી ખરેખર પોતાની ભૂલ સમજાણેલી અને તો હું આપ કહો ત્યાં સાઈન કરવા તૈયાર છું અને જૂનાગઢનું જોડાણ ભારત સંઘ સાથે કરી દો પણ માણસ કહે છે ને કે સમય ચૂકી ગયા પછી કશું જ બનતું નથી આપણો પણ સમય અહીં પૂરો થયો છે એટલે આટલી વાત આપણે આપની સમક્ષ મૂકી શક્યા છીએ દર્શક મિત્રો આપ સર્વવતી બંને નિષ્ણાત અધ્યાપકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આપે એ હશો આની અંદરથી કે ઓગણીસો સુડતાલીસમાં જ આઝાદી પૂરી નથી થતી હિન્દુસ્તાનના ઘણા બધા પાર્ટ્સ ઘણા બધા વિભાગો એવા હતા કે હજુ સ્વતંત્ર નહોતા થયા પાંચસો ને પાસઠ દેશી રજવાડાઓ અને એ બધા જ આપણા પોતાના હતા સ્વતંત્રતા મળી એટલે પોતે પાછા ફરીથી રાજાશાહી ના ખ્વાબમાં રાચતા થઈ જતા હતા એટલે કે આપણા જ પોતાના માણસો આપણી પીઠ પાછળ ખંજર ભોંકવાની તૈયારી કરી રહ્યા હતા એક સરસ મજાનો શેર છે કે ગુસ્સે થયા જો લોગ તો પથ્થર સુધી ગયા ગુસ્સે થયા જો લોગ તો પથ્થર સુધી ગયા પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા પણ આ ખંજરને પકડનાર સરદાર પટેલ જેવા વીર પુરુષો પણ આ ધરતીમાં પેદા થયેલા હતા અને બહુ જ અગમચેતી એમની અંદર પણ હતી પ્રજાની ઈચ્છાશક્તિ બહુ મહત્ત્વની વસ્તુ છે સરદારનો સપોર્ટ તો હતો જ ગાંધીજીએ પણ એમના આશીર્વાદ હતા પણ જો જૂનાગઢની પ્રજાની અંદર જો ઈચ્છાશક્તિ ના હોત તો આરજી હકુમત એ સફળ ના થઈ હોત તો મિત્રો બંને વડીલ મુરબ્બી શ્રી સાહેબનો અને ખાચા સાહેબ આપ બંનેનો હૃદયપૂર્વક આભાર માનું છું